દહેગામ તાલુકામાં ભારે વાવાઝોડાથી કેરીઓ અને જાંબુના પાકોને ભારે નુકસાન થયું હોવા છતાં નુકસાન વળતર નહીં મળતા ખેડૂતો લાચાર. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં તોફાની વાવાઝોડાએ તાલુકાના ખેતરોમાં ખેડૂતના આંબાના પાકો, કેરીઓ અને જાંબુડાના પાકોને ભારે નુકસાન થયું હોવા છતાં જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીને ખેડૂતોના પ્રશ્નો બાબતે ફોન ઉપર વાત કરતા જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નુકસાન કોને મળશે જે ખેડૂતોના સર્વે નંબરમાં સેઢા ઉપર આંબા કે જાંબુડાના ઝાડને જે પાક તૈયાર હશે તેને નુકસાન થયું હશે તો નુકસાન વળતર મળશે નહીં, અને પ્લોટમાં જેને વાવેતર કર્યું હશે તેને જ મળશે, તો પછી ગરીબ લોકો માટે સરકારી કાયદો બનાવ્યો નથી. સર્વે નંબરના પ્લોટમાં જ વાવેતર કરી હોય તેને નુકસાની વળતર મળે તો દહેગામ તાલુકાના ખેડૂતોએ સેઢા ઉપર આંબાના અને જાંબુડાના વૃક્ષો વાવ્યા હોય અને વાવાઝોડાથી ભારે નુકસાન થાય તો ગરીબ પરિવારોને લાભ ન મળે તેમાં મોટો અન્યાય થઈ રહેલો દેખાય છે. તો સરકાર ગરીબોને ન્યાય આપતી નથી. ગામડામાં ગરીબો ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે ત્યારે જો આંબાના પાકને ભારે નુકસાન થયું હોય તો ખેડૂતોને રાતા પાણીએ રોવા સિવાય કોઈ આરો નથી. તો સરકારે આ બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લેવી જોઈએ અને તાકીદે નુકસાન વળતર મળે તેવું આયોજન થવું જોઈએ. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.